નમસ્કાર મિત્રો, હું ચિંતન જાની, નોલેજ વર્લ્ડ એકેડમીમાં ફરી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે ભૂગોળમાં આપણે વિશ્વ ભૂગોળની ચર્ચા કરીએ. હવે તમે જુઓ છો કે ક્લાસ 3 થી લઈને ક્લાસ 1-2 સુધીનો લગભગ એક સમાન કોર્સ કરી દીધો છે, અને દાસા સાહેબની એવી ટ્વીટ છે કે યુપીએસસી સંદર્ભની અંદર જો તમે ચર્ચા મતલબ એની તૈયારી કરશો તો જ તમે આપણી જીપીએસસીની એક્ઝામ્સને યોગ્ય ન્યાય આપી શકશો. અને પેપર્સ તમે જુઓ છો ધીમે ધીમે દિવસે દિવસે થોડા અઘરા થતા જાય છે. તો હવે આવનારા દિવસોની અંદર આ બધા ક્ષેત્રમાંથી વધારે ને વધારે ડેપ્થના ક્વેશ્ચન, ડિટેલ ક્વેશ્ચન્સ પૂછાય તો એમાં નવાય નહીં. અને એ લોકો કોર્સની અંદર એક ટોપિક ઇન્ક્લુડ કરે જ છે, અને એ આપણો ટોપિક છે જેને આપણે કહીએ છીએ વિશ્વ ભૂગોળ. વિશ્વ ભૂગોળની અંદર અલગ અલગ, વિશ્વની અંદર તમને ખબર છે પ્રમાણે ખંડ છે, રાઈટ? અને આપણે ક્રમિક પદ્ધતિસર તમને આ ખંડની કેટલીક બ્રીફ ઇન્ફોર્મેશન ઉપલબ્ધ કરાવીશું કે જેથી કરીને તમને એનો એક અંદાજો આવી શકે. આજે આપણે ઉત્તર અમેરિકા ખંડની ચર્ચા કરીએ છીએ. ઉત્તર અમેરિકા ખંડ કહેવાય છે કે વિશ્વની અંદર આ ખંડમાં સૌથી પાવરફુલ કન્ટ્રી બેઠું છે, અને એ છે યુએસએ. આ યુએસએ સિવાય ઉપરની તરફ અવેલેબલ છે કેનેડા, એની નીચેની તરફ અવેલેબલ છે મેક્સિકો, અને પછી બીજા 7 નાના નાના કન્ટ્રીઝ છે બીજા, બેલીઝ, ગ્વાટેમાલા, હોન્ડુરાઝ, એલ સલ્વાડોર, નિકારાગુઆ, કોસ્ટારિકા એન્ડ પનામા, આવા નાના નાના દેશો છે. જ્યારે તમને એવું પૂછવામાં આવે કે ઉત્તર અમેરિકા, કે ફોર એક્ઝામ્પલ તમને એવું કે આ ખંડ ઓળખાવો કે જેની એક તરફ એટલાન્ટિક મહાસાગર છે, જેની બીજી તરફ પેસિફિક મહાસાગર છે, ખાલી આટલું કીધું તો તકલીફ થાય. આવું કે તો આવા બે ખંડ છે, ઉત્તર અમેરિકા એઝ વેલ એઝ એની નીચેની તરફ છે દક્ષિણ અમેરિકા. આખો મહાસાગર એટલાન્ટિક છે, આ બાજુ આખો મહાસાગર પેસિફિક છે, પણ સેપરેટ કેમ ના થાય? તમને સ્પેસિફિકલી ઉત્તર અમેરિકા ખંડ કહે તો એની કમ્પલસેશન એવું છે કે એની એક તરફ અહીંયા આર્કટિક મહાસાગર તમને પ્રાપ્ત થશે, રાઈટ? સો એક તરફ એટલાન્ટિક, એક તરફ પેસિફિક, અને ઉપર આર્કટિક ઓશન. આ ખંડ છે નોર્થ અમેરિકન કોન્ટિનેન્ટ. ઓકે, ચલો હવે આ ઉત્તર અમેરિકા ખંડની અંદર સમુદ્રથી આપણે થોડીક એક સફર જોઈએ તો તમને પ્રાપ્ત થશે કે આ ઉત્તર અમેરિકા ખંડની અંદર આ જે ભાગ છે, આ ભાગ છે અલાસ્કા. અલાસ્કા ફોર્મરલી જૂનો કહેવાય છે કે એ પાર્ટ હતો કે રશિયાનો પાર્ટ હતો, અને યુએસ દ્વારા એને ખરીદાયો, અને ઇટ બિકેમ ધી સ્ટેટ ઓફ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, રાઈટ? લગભગ 49 નંબરનું સ્ટેટ બન્યું હતું, રાઈટ? કારણ કે યુએસની અંદર તમને ખબર છે 50 રાજ્યો છે, અને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી આ 49th નંબરનું સ્ટેટ બન્યું યુએસનું. હવે અલાસ્કાની આ બાજુ પર અહીંયા છે એશિયા, અને એશિયાનો કયો કન્ટ્રી છે? રશિયા કન્ટ્રી છે, રાઈટ? સો આખી પૂરી પૃથ્વી ગોળ છે, તો આપણે એવું કહી શકીએ કે એની બીજી તરફ અહીંયા રશિયન પોર્શન છે, અને રશિયા ક્યાંની કન્ટ્રી છે? હા, તો રશિયાનો યુરોપ અને એશિયા બંનેમાં એક્સટેન્શન છે, પણ જ્યારે તમને પેસિફિક ઓશન બાજુ તમને પૂછે તો એ બાજુ પર જે રશિયાનો કહેવામાં આવે છે કે એ એશિયન પાર્ટ છે, રાઈટ? ઓકે, હવે તો અહીંયાથી એવો પણ પ્રશ્ન પૂછે કે આ મહાસાગર ઓળખાવો જેની એક તરફ એશિયા ખંડ છે અને બીજી તરફ ઉત્તર અમેરિકા કે દક્ષિણ અમેરિકા, તો મહાસાગર કયો છે? પેસિફિક. ઓકે, હવે પેસિફિક મહાસાગરમાંથી જો તમારે આર્કટિક મહાસાગરમાં જવું હોય તો તમારે એક સ્ટ્રેટ પસાર કરવી પડે. આ સ્ટ્રેટનું નામ છે બેરિંગ સ્ટ્રેટ, બેરિંગની સામુદ્ર ધુની,
બેરિંગની સામુદ્રધુની, રાઈટ? સ્ટ્રેટ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, સોરી, ઇંગ્લિશમાં આપણે એને સ્ટ્રેટ કહીએ છીએ, ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ સામુદ્રધુની, અને હિન્દીમાં આપણે એને જલસંધિ કહીએ છીએ. આ સ્ટ્રેટ માટે જીપીએસસી દ્વારા પણ સવાલ પૂછવામાં આવ્યો હતો, એટ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્ટ્રેટ, મેન્સની અંદર સવાલ પૂછવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર 2016ની અંદર વિશ્વની ભણાવવાની શરૂઆત આ બેરિંગ સ્ટ્રેટથી થતી હોય, અને સપ્ટેમ્બર 2016ની અંદર તમને આ જ ક્વેશ્ચન મેન્સ કે જે પીટી પોઈન્ટ ઓફ વ્યૂથી હતી એની અંદર પણ આ સવાલ હતો કે બેરિંગ સ્ટ્રેટ એ કયા મહાસાગરોને જોડે છે, કે આ મહાસાગર અને આ મહાસાગરને જોડતી સ્ટ્રેટ એટલે એ સ્ટ્રેટ છે. દેટ ઇઝ, આપણે એને આપણે સાદી ભાષામાં પહેલાં તો સ્ટ્રેટ સમજીએ કે સ્ટ્રેટ કોને કહેવાય. જો સામુદ્રધુની એ કોઈ પણ બે નજીકના જમીન ખંડને અલગ કરે અને બે સમુદ્રી ક્ષેત્રોને જોડે. ધ્યાન રાખજો, એવું નથી બોલતો ઓલવેઝ મહાસાગરોને જોડે. આ કેટલીક સ્ટ્રેટના મહત્વ છે કે ફોર્ચ્યુનેટલી એ મહાસાગરોને જોડે છે. ઓકે, સો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે સામુદ્રધુની બે જમીનના પ્રદેશોને અલગ કરે અને બે સમુદ્રી ક્ષેત્રોને જોડે, રાઈટ? ફોર્ચ્યુનેટલી કેટલીક સ્ટ્રેટ એવી હોય છે કે જે મહાસાગરોને જોડે છે, એમાંની એક આ સ્ટ્રેટ છે બેરિંગની સામુદ્રધુની. અને પાછી અહીંયા ખાસિયત એવી બને છે કે આ બેરિંગની સામુદ્રધુની એ ઉત્તર અમેરિકા ખંડ અને એશિયા ખંડને અલગ કરે છે. એશિયા ખંડનો કયો દેશ છે? રશિયા. અને ઉત્તર અમેરિકા ખંડનો કયો દેશ છે? તો કે એ છે USA, કારણ કે આના પર યુએસનો અધિકાર છે, રાઈટ? સો અહીંયા એને આ બે ક્ષેત્રને અલગ કરી નાખી અને બે મહાસાગરોને જોડી નાખ્યું. અહીંયા જે સાગર છે એનું નામ છે બેરિંગ સી, બેરિંગ સાગર, બેરિંગ સમુદ્રધુનીથી જ નામ છે, એનું નામ બેરિંગ સાગર, રાઈટ? અને અહીંયા જે સાગર છે એનું નામ છે બ્યુફોર્ટ સાગર, બ્યુફોર્ટ. તો હવે હું તમને પૂછું કે ભાઈ આ બ્યુફોર્ટ સાગર છે એ બ્યુફોર્ટ સાગર કોનો ભાગ છે? એન યુ વિલ સે દેટ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ આર્કટિક ઓશન. ઓકે, ચલો હવે ક્રમિક અહીંયા તમે આગળ વધશો તો તમને અહીંયા એક ફેમસ આઇલેન્ડ મળશે, અને આ આઇલેન્ડનું નામ છે ક્વીન એલિઝાબેથ આઇલેન્ડ. તમે જ્યારે આને સમજવા માટે એટલાસ લઈને બેસજો, અને એ એટલાસ ઓક્સફોર્ડનો સ્ટુડન્ટ એટલાસ હશે. ધ્યાન રાખજો, સ્કૂલ ના લાવતા સ્ટુડન્ટ લાવજો. તો ઓક્સફોર્ડનો સ્ટુડન્ટ એટલાસ જો તમારી પાસે હશે અને આને તમે સામે રાખીને બેસશો, એક તરફ હું જે બોલું છું અને તમે જ્યારે વિડીયોની અંદર જોશો તો તમને એક્ઝેક્ટ ખબર પડશે કે અચ્છા આ રીતે બધી વસ્તુ અવેલેબલ છે. સો આ ક્વીન એલિઝાબેથ આઇલેન્ડ, ત્યાં તમને છે ને રેડ કલરથી એન કરેલું પ્રાપ્ત થશે, લાલ કલરથી એન કર્યું હશે. એ એન શું બતાવે છે? એ એન બતાવે છે પૃથ્વીનો ઉત્તરી ધ્રુવ. તો તમને પૂછે કે દેટ વોટ ઇઝ ધી નોર્થ મેગ્નેટિક પોલ ઓફ અવર અર્થ. જો મિત્રો, દરેક પોઈન્ટ જેટલો ઇમ્પોર્ટન્ટ હશે એ જ તમને અહીંયા પ્રોવાઈડ કરીશ, બરાબર? માહિતી તો બહુ બધી છે, રાઈટ? પણ અહીંયા તમારી માટે એ વસ્તુ ઉપલબ્ધ કરાવીશ કે જે એકદમ કરારી, એકદમ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? ચલો, સો અહીંયા અવેલેબલ છે ક્વીન એલિઝાબેથ આઇલેન્ડ, અને આ ક્વીન એલિઝાબેથ આઇલેન્ડને આપણે કહીએ છીએ નોર્થ મેગ્નેટિક પોલ ઓફ અવર અર્થ, પૃથ્વીનો ઉત્તરી ધ્રુવ આપણે કહીએ છીએ. હા, તમને એવું થાય કે યાર આખી પૃથ્વીને હાફ પાર્ટમાં ડિવાઈડ કરીએ, કે ધારો કે આપણે ગ્લોબ લઈએ, એ ગ્લોબની અંદર એક્ઝેક્ટ 90 ડિગ્રી તો વચ્ચોવચ્ચથી પસાર થાય અને જે 0 ડિગ્રીનો ઉપરનો પોર્શન હશે કદાચ ત્યાં જતું હશે. પણ મિત્રો, સ્થિતિ એવી છે કે આપણી પૃથ્વી સીધી થોડી ઊભી છે, એનું નમન છે. તો નમન થવાના કારણે જે 23.5 ડિગ્રી પર નમન તમને જોવા મળે છે, એના કારણે, નમેલું હોવાના કારણે જે નોર્થ મેગ્નેટિક પોલ ઓફ અવર અર્થ એ આ ભાગ ક્વીન એલિઝાબેથ આઇલેન્ડ પર સેટ થાય છે. એવી રીતે સાઉથ મેગ્નેટિક પોલ ક્યાં જશે? તો કે ભાઈ એ જશે ઓસ્ટ્રેલિયા બાજુ જશે, રાઈટ? સો અહીંયા નોર્થ મેગ્નેટિક પોલ ઓફ ધ અર્થ છે કે જ્યાં તમને આ આઇલેન્ડ પ્રાપ્ત થાય છે જેનું નામ છે ક્વીન એલિઝાબેથ આઇલેન્ડ. ઓકે, ચલો ફર્ધર આપણે આગળ જઈએ, જ્યાં તમને બીજું એક ફેમસ આઇલેન્ડ મળે છે જેનું નામ છે બેફિન આઇલેન્ડ. બેફિન, આ બેફિન આઇલેન્ડ છે, આ બીજો સૌથી મોટો ટાપુ છે ઉત્તર અમેરિકા ખંડનો, અને ત્યાર પછી તમે પહોંચી જાઓ છો વિશ્વના સૌથી મોટા ટાપુ પર જેનું નામ છે ગ્રીનલેન્ડ. અને આ ગ્રીનલેન્ડ પર કોનો અધિકાર છે? તો કે ભાઈ યુરોપિયન કન્ટ્રી ડેનમાર્કનો અધિકાર તમને પ્રાપ્ત થશે, રાઈટ? યુરોપિયન કન્ટ્રી ડેનમાર્કનો અધિકાર તમને પ્રાપ્ત થાય છે. કઈ જગ્યા પર? તો કે એ તમને પ્રાપ્ત થશે ગ્રીનલેન્ડ પર.
ધ્યાન રાખજો, ઘણા લોકો એવું સમજે કે વિશ્વનો સૌથી મોટો ટાપુ ઓસ્ટ્રેલિયા છે. નો, ઇટ ઇઝ નોટ લાઈક દેટ. વિશ્વનો ધ બિગેસ્ટ આઈલેન્ડ ઇઝ ગ્રીનલેન્ડ. ઓકે, અને એ કયા ખંડમાં છે એવું પૂછે, તો કયા ખંડમાં છે? ઉત્તર અમેરિકા ખંડમાં. એક ખંડ, ઉત્તર અમેરિકા ખંડમાં આવેલા આ ગ્રીનલેન્ડ પર કયા કન્ટ્રીનો અધિકાર છે? તો યુરોપિયન કન્ટ્રી ડેનમાર્કનો અધિકાર છે. ઓકે, ચલો હવે અહીંયા આ જગ્યા પર તમને આ બંને વચ્ચે એક તમને બે જોવા મળશે જેનું નામ છે બેફિન બે. બેફિન બે, બી એ વાય બે, એટલે આપણે એને કહીએ છીએ ખાડી, બેફિનની ખાડી, રાઈટ, બેફિનની ખાડી. અને નીચે તમને જોવા મળે છે લેબ્રાડોર સાગર. લેબ્રાડોર સાગર, ઓકે. સો જો તમારે બેફિનની ખાડી અને લેબ્રાડોર સીને તમારે જો ક્રોસ ત્યાં જવું હોય, તો આ બંને વચ્ચે તમને અહીંયા એક સ્ટ્રેટ મળે છે જેનું નામ છે ડેવિસ સ્ટ્રેટ. ડેવિસની સામુદ્રધુની, સામુદ્રધુની, ડેવિસ સ્ટ્રેટ તમને અહીંયા પ્રાપ્ત થશે. આ સ્ટ્રેટ ફરીથી કોને અલગ કરી નાખે છે? તો બેફિન આઇલેન્ડને ગ્રીનલેન્ડથી અલગ કરી નાખે છે. આ મારું ડ્રો એક્ઝેક્ટ નથી, રાઈટ, થોડું ડ્રો ખરાબ છે, બટ તમે એટલાસમાં જોશો તો તમને એક્ઝેક્ટ ખબર પડી જશે કે બેફિન આઇલેન્ડ અને ગ્રીનલેન્ડને સેપરેટ કરે છે ડેવિસની સામુદ્રધુની. અને જ્યાં તમને ઉપરની તરફ મળશે બેફિન બે, બેફિન બે, અને નીચે મળશે તમને લેબ્રાડોર સાગર. ઓકે, બસ હવે અહીંયા જ ધ્યાન રાખજો. આ લેબ્રાડોર સાગર બતાવવા પાછળનું કારણ એ હતું, કારણ કે અહીંયાથી એક સમુદ્ર ધારા તમને પ્રાપ્ત થશે જેનું નામ છે લેબ્રાડોર કરંટ. લેબ્રાડોર કરંટ, બરાબર. આ લેબ્રાડોર કરંટ તમે જો ઓક્સફોર્ડનો એટલાસ વાપરતા હશો, જસ્ટ એક પેજ ટર્ન કરશો તો પાછળના પેજ પર તમને ચાર આકૃતિ પ્રાપ્ત થશે. આ ચાર આકૃતિની અંદર પહેલી આકૃતિ, ધારો કે આપણે ચાર કહીએ, એક બે ત્રણ ચાર, સો આ બાજુની જે પહેલી આકૃતિ છે જમણા ભાગની, ત્યાં તમને બધી અલગ અલગ સમુદ્રી ધારા આપી હશે. કારણ કે તમને ખબર છે હવે સમુદ્રી ધારામાંથી ક્વેશ્ચન આવે છે, કારણ કે સમુદ્રી ધારા એ ટોપિક પણ છે તમારા જે કહેવાય છે કોર્સની અંદર, આપણે એને પણ ચર્ચા કરીશું, ચિંતા ના કરશો, રાઈટ. સો એ જે લેબ્રાડોર કરંટ છે, ત્યાં તમને ખબર પડશે કે અલગ અલગ કરંટ મૂકી છે અને એ કરંટને કલર અનુસાર મૂકી છે, બ્લુ કલર, રેડ કલર, અને નીચે કલરને ડિફાઇન કર્યા છે. એક છે વોર્મ કલર, એક વોર્મ કરંટ છે, એક કોલ્ડ કરંટ છે. તો હું તમને એક જ વાત કહું કે અહીંયા ઉપરથી આવશે, ઉપરનો પ્રદેશ કેવો છે? ઠંડો પ્રદેશ છે. તો એ ઠંડા પ્રદેશમાં ઉપરથી નીચે આવતી આ જે કરંટ છે, અને એ કેવી કરંટ રહેશે? તો કે ભાઈ કોલ્ડ કરંટ. સો લેબ્રાડોર કરંટ, તમારે લેબ્રાડોર સાગર યાદ રહી ગયો, એની સાથે તમને કરંટ યાદ રહી ગઈ, તો આ કરંટ કેવી છે? કોલ્ડ કરંટ છે. અને મિત્રો, નીચેથી બીજી એક કરંટ તમને ઉપરની તરફ આવતી જોવા મળશે. આ કરંટનું નામ છે, આ સમુદ્રી ધારાનું નામ છે ગલ્ફ સ્ટ્રીમ. ગલ્ફ સ્ટ્રીમ, અને આ જે ગલ્ફ સ્ટ્રીમ છે એ કેવી સમુદ્રી ધારા છે? તો કે ભાઈ ગરમ. ચલો એક લોજિક આપી દો, અહીંયા તમને એક લોજિક આપું છું કે તમને એવું ખબર છે ગલ્ફ કન્ટ્રીઝ, ગલ્ફ કન્ટ્રીઝ કે જ્યાંથી આપણે ઓઇલ આયાત કરીએ છીએ, એ ગલ્ફ કન્ટ્રીઝ સામાન્ય રીતે કેવા હોય છે? તો કે ભાઈ ત્યાં ગરમી બહુ વધારે છે, બસ એને જોઈન કરી દો, આપણે તો અલ્ટિમેટલી યાદ રહેવું જોઈએ. સો આ ગલ્ફ સ્ટ્રીમ કેવી સમુદ્રી ધારા છે? ગરમ. હું તમને લોજિક આપીશ જ્યારે તમને સમજાવીશ ત્યારે આ કેવી રીતે ફોર્મ થાય છે, ગરમ કેવી રીતે બને છે અને ઠંડી કેવી રીતે બનતી હોય છે, રાઈટ. બહુ બધી વસ્તુ આની અંદર છે, પણ એની સાથે સાથે એ વખતે તમારે એના ફેક્ટ યાદ નથી રાખવાના, તમને ઓટોમેટિકલી ખબર હોવી જોઈએ. અચ્છા, તમે કીધું હતું ગલ્ફ સ્ટ્રીમ એટલે ગરમ જલધારા છે અને ઉપરથી આવતી લેબ્રાડોર કરંટ, અને આ સવાલ તો પૂછાયો જ છે જીપીએસસીની અંદર, રાઈટ, કે નિમ્નમાંથી કઈ ગરમ સમુદ્રી ધારા છે? સો દેટ ઇઝ ગલ્ફ સ્ટ્રીમ ઇઝ અ વોર્મ કરંટ. ઓકે, ચલો હવે અહીંયા બીજી બધી માહિતી છે પણ એ કામની નથી. હવે અહીંયા આપણે નીચેની તરફ આવીએ. હવે આ કેનેડાથી આપણે નીચેની તરફ આવીશું. અહીંયા એક તમને બીજો એક આઇલેન્ડ પ્રાપ્ત થશે. આ આઇલેન્ડનું નામ છે, અહીંયા એક આઇલેન્ડ પ્રાપ્ત થશે આ જગ્યા પર. આ આઇલેન્ડને આપણે કહીએ છીએ કે જ્યાં તમને ગરમ અને ઠંડી સમુદ્રી ધારા ભેગી થતી જોવા મળશે, રાઈટ. સો અહીંયા તમને પ્રાપ્ત થાય છે એક ફેમસ આઇલેન્ડ છે જેનું નામ છે, જેનું કેપિટલ તમને સેન્ટ જોન્સ જોવા મળશે, જેને આપણે કહીએ છીએ કે જ્યાં તમને ન્યૂ ફાઉન્ડલેન્ડ આઇલેન્ડ તમને પ્રાપ્ત થાય છે. સો આ ન્યૂ ફાઉન્ડલેન્ડ આઇલેન્ડ કે જ્યાં તમને એનું કેપિટલ મળે છે સેન્ટ જોન્સ, અને એનું જે તટવર્તીય ક્ષેત્ર છે જેને આપણે કહીએ છીએ ગ્રેન્ડ બેંક્સ તરીકે ઓળખવામાં આવે છે, અહીંયા આ બે સમુદ્રી ધારા જ્યારે ભેગી થાય છે ને ત્યારે કન્ડિશન એવી બને છે
કે ગરમ અને ઠંડી સમુદ્રી ધારા ભેગી થવાના કારણે ત્યાં સમુદ્રી જીવ પ્લેન્કટન્સ બહુ હેવી અમાઉન્ટની અંદર પ્રોડ્યુસ થાય છે, અને એ રીઝનના કારણે અહીંયા તમને કહેવાય છે કે માછલીઓનો બહુ જ પ્રિય ખોરાક હોય છે પ્લેન્કટન્સ, અને એના ખાવા માટે માછલીઓ આવશે અને એટલા માટે અહીંયા મત્સ્ય ઉદ્યોગનો સૌથી વધારે તમને જોવા મળશે. રાઈટ, સો ઉત્તર અમેરિકા ખંડનો સૌથી મોટો મત્સ્ય ઉદ્યોગનું આ કેન્દ્ર કહેવામાં આવે છે ન્યૂફાઉન્ડલેન્ડ આઇલેન્ડ. રાઈટ, ચલો હવે એની નીચેની તરફ તમે અહીંયા આવશો તો આ જગ્યા પર તમને એક ફેમસ બે મળશે. આ બેનું નામ છે બે ઓફ ફંડી, ફંડીની ખાડી, ફંડીની ખાડી. જો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફંડીની ખાડી. અહીંયા ઉપર કેનેડા છે, નીચે યુએસ છે, તો ફંડીની ખાડીનો સંબંધ કેનેડા અને યુએસ એમ બંને દેશો સાથે છે. આ ફંડીની ખાડીના સંદર્ભમાં કહેવામાં આવે છે કે વિશ્વની સૌથી ઊંચી ભરતી. જો ટાઈડ હંમેશા તમને જોવા મળે કે ભાઈ દરિયાની અંદર ટાઈડ તો આવે જ, ભરતી તો આવે જ, ભરતી અને ઓટ એની સાથે સંલગ્ન છે, પણ એમાં તમને પૂછે કે વિશ્વની સૌથી ઊંચી ભરતી ક્યાં સર્જાય છે, તો એ ફંડીની ખાડીમાં સર્જાય છે. ફંડીની ખાડી કયા કોન્ટિનેન્ટ સાથે કનેક્ટેડ છે, બીજો ક્વેશ્ચન એક એ સંબંધિત છે ઉત્તર અમેરિકા ખંડ સાથે. ફંડીની ખાડીનો સંબંધ કયા દેશ સાથે છે, તો તમને ખબર પડે છે કેનેડા અને યુએસ બંને સાથે છે. ફંડીની ખાડીનો સંબંધ કયા મહાસાગર સાથે છે, તો તમે આન્સર આપી શકો કે તેનો સંબંધ તમને એટલાન્ટિક મહાસાગર સાથે જોવા મળે છે. ઓકે, ચાલો, બહુ બધા ક્વેશ્ચન્સ અહીંયા બની શકે છે. ફર્ધર નીચેની તરફ આવશો ત્યાં તમને બીજી એક બે મળશે, જેનું નામ છે ચેસપકી બે. અને આ જે ચેસપકી બે જે છે એ જગ્યા પર બહુ હેવી અમાઉન્ટની અંદર પર્લ્સનું પ્રોડક્શન થાય છે, મોતીઓનું ઉત્પાદન અહીંયા તમને પ્રાપ્ત થાય છે. ઓકે, હવે અહીંયા નીચેની તરફ આવશો તમને અહીંયા પ્રાપ્ત થશે કેરેબિયન સાગર મળશે. કેરેબિયન સાગર, આ કેરેબિયન સાગરની અંદર તમને બહુ જ બધા આઇલેન્ડ્સ પ્રાપ્ત થાય છે. નંબર ઓફ આઇલેન્ડ છે જેને કેરેબિયાઈ દ્વીપ સમૂહ આપણે કહીએ છીએ, જેમાં સૌથી મોટો ટાપુ તમને ક્યુબા મળે છે, બીજો ટાપુ તમને હિસ્પેન્યુલા મળે છે, નીચેની તરફ અહીંયા તમને મળશે. રાઈટ, અહીંયા બીજી એક મહત્ત્વની વાત છે, કેરેબિયન સાગર પર જઈએ ને એ પહેલાં આ જગ્યા પર તમને એક કહેવાય છે દ્વીપકલ્પ જેવું જોવા મળશે જે યુએસનો પાર્ટ છે. રાઈટ, અને આ જે દ્વીપકલ્પ છે ને, આ દ્વીપકલ્પ જેનું નામ છે ફ્લોરિડા. આ ફ્લોરિડા પર એક બહુ જ ફેમસ, બહુ જ પ્રસિદ્ધ એક સ્થાન છે. એ સ્થાન હવે કેમેરાની અંદર મેં બી કદાચ તમને એટલું ડિટેલમાં દેખાય એટલે હું થોડુંક એને બહાર કાઢું છું. એક સિચ્યુએશન તમને પ્રાપ્ત થશે, આવો બહાર નીકળેલો એક ભાગ પ્રાપ્ત થશે, અને આ ભાગને આપણે કહીએ છીએ જો આપણે જિયોગ્રાફીની ભાષાની અંદર આને કેપ તરીકે ઇન્ડિકેટ કરીએ, જેમ કે આપણે કહીએ કે કેપ પહેરીએ એટલે થોડોક એક્સટેન્ડ થયેલો ભાગ હોય બહાર, તો એવી જ રીતે જિયોગ્રાફીની ભાષાની અંદર જ્યારે જમીનનો ભાગ સમુદ્રમાં એક્સટેન્ડેડ હોય ને ત્યારે એને કેપ તરીકે કન્સિડર કરવામાં આવે. અહીંયા આવા બહુ જ બધા કેપ તમને મળશે, જેમ કે તમને આફ્રિકામાં પ્રાપ્ત થશે. આફ્રિકાની અંદર તમને કેપ ટાઉન રાઈટ સમુદ્ર પાસે મળે છે, એવી જ રીતે કેપ અગુલાસ જ્યાં તમને અગુલાસ કરંટ મળે છે, એવી જ રીતે કેપ ઓફ ગુડ હોપ, આ તો તમને બધાને ખબર છે કે જે બાર્થોલોમ્યુ ડિઆઝભાઈ નીકળ્યા હતા બરાબર છે, અને કેપ ઓફ ગુડ હોપથી એમને આશા જન્મી હતી કે અહીંયાથી ભારત જવાનો રસ્તો મળશે. તો એ બધું છે ને સમુદ્ર તટ પર છે આફ્રિકામાં, સાઉથ આફ્રિકા ખંડ, સાઉથ આફ્રિકા દેશમાં. એ સાઉથ આફ્રિકા દેશની અંદર એ સમુદ્રમાં તમને જોવા મળશે કે થોડોક થોડોક એક્સટેન્ડ થયેલો ભાગ પ્રાપ્ત થશે, એટલા માટે એને કેપ તરીકે કન્સિડર કરાય છે. અને અહીંયા પણ તમને આ જે બહાર નીકળેલો જે ભાગ તમને પ્રાપ્ત થાય છે એ છે, એને આપણે કહીએ છે કેપ કેનવેરલ. એનું નામ છે કેપ કેનવેરલ, કેપ કેનવેરલ, કેનવેરલ, કેનવેરલ. આ કેપ કેનવેરલ કે જ્યાં તમને કેનેડી સ્પેસ સ્ટેશન જોવા મળશે, યુએસ અને નાસાનું જે રોકેટ અને મિસાઇલ લોન્ચિંગ સ્ટેશન છે જેને તમે ઓળખો છો કેનેડી સ્પેસ સ્ટેશન, જ્હોન એફ કેનેડી અમેરિકાના રાષ્ટ્રપતિ હતા એમના નામ પરથી છે, સો એટલા માટે આને કેનેડી સ્પેસ સ્ટેશન નામ આપવામાં આવ્યું છે. તો એ કેનેડી સ્પેસ સ્ટેશન ક્યાં છે, તો ફ્લોરિડા દ્વીપકલ્પ પર આવેલું છે. દ્વીપકલ્પ મેં પહેલાં સમજાવ્યું છે કે જેની ત્રણ તરફ પાણી હોય, એક બાજુ જમીન હોય, અને દ્વીપકલ્પ કહેવામાં આવે. ઓકે, તો એની નીચેની તરફ અહીંયા તમને કેરેબિયન સાગર મળે છે. કેરેબિયન સાગરની અંદર તમને એક પર્વતમાળા ત્યાં પ્રાપ્ત થશે, છૂટા છૂટા અક્ષરોમાં લખેલું મળશે. પર્વતમાળાનું નામ છે ગ્રેટર એન્ટિલીઝ પર્વતમાળા, અને એ ગ્રેટર એન્ટિલીઝ પર્વતમાળા સમયાંતરે સમુદ્રમાં જતી રહી અને એના કેટલાક કેટલાક ભાગ જમીન સમુદ્રની બહાર દેખાયા, એ ભાગ ટાપુ તરીકે વિકસિત થયા. તમને ખબર છે ટાપુ એટલે ચારે બાજુ પાણી, તો જે ભાગ ઉપરની તરફ રહી ગયા પર્વતમાળા અંદર જતી રહી પાણીમાં, અને જે ભાગ ઉપરની તરફ રહી ગયા એની આસપાસ પાણી છે એટલે ટાપુ જેવું બની ગયું. અને અહીંયા તમને બહુ જ બધા ટાપુઓ મળે છે. એક ટાપુ જે સૌથી મોટો આ કેરેબિયન દ્વીપ સમૂહની અંદર તમને પ્રાપ્ત થશે જેનું નામ છે ક્યુબા.
આપણી પાસે જગ્યા નથી એટલે હું બોલું છું, તમે મેપની અંદર જોજો. એક સૌથી મોટો ટાપુ છે જેનું નામ છે ક્યુબા. ક્યુબા માટે કહેવાય છે ધેટ ક્યુબા અહીંયા જ પહોંચ્યા તો કહેવાય છે કે બા જે કોલંબસ જે 14 આપણે કહેવાય છે કે 1492ની અંદર જ્યાં નીકળ્યો હતો અને પહોંચ્યો હતો કે ભાઈ જેને અમેરિકા શોધ્યું હતું એ ક્યુબા પર પહોંચ્યો હતો, એને એ યુએસની મેઇન ધરતી પર નહોતો પહોંચ્યો. રાઈટ, યુએસની મેઇન ધરતી પર અમેરિકા વેસ્પુચી પહોંચ્યો હતો, એટલા માટે ત્યાર પછી એના પરથી નામ એને અમેરિકા મળ્યું છે. રાઈટ, સો આ ક્યુબા એટલે કે ભાઈજાનના એરિયાની અંદર, યુએસ એટલે વર્લ્ડના ભાઈજાન આપણે કહીએ, એના પ્રમાણે આખું વર્લ્ડ ચાલે. રાઈટ, સો આ પૂંજીવાદી દેશના એકદમ નજીક બાજુમાં જ બેઠો છે સામ્યવાદી વિચારધારાવાળો દેશ. રાઈટ, અને જેનું નામ છે ક્યુબા. બરાબર છે, ફિદેલ કાસ્ટ્રો કદાચ તમે બહુ જ ફેમસ નેમ છે. રાઈટ, કે જે અહીંયાના શાસક હતા. રાઈટ, સો એ તમને અહીંયા પ્રાપ્ત થાય છે. એની બાજુની અંદર તમને હિસ્પેન્યુલા આઇલેન્ડ મળે છે. રાઈટ, આ બધા કેરેબિયન દેશો છે જેને તમે વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખો છો. રાઈટ, એ બધું તમને અહીંયા મળશે, કેરેબિયન સાગરમાં મળશે. હવે એની આ બાજુ તમે આવશો મેક્સિકોની આ બાજુ. સો આ છે મેક્સિકો કન્ટ્રી, મેં હમણાં કીધું તે પ્રમાણે મેક્સિકો. હવે આ મેક્સિકોની મુખ્ય ભાગ છે અને મેક્સિકોનો જ અહીંયા પાર્ટ તમને મળશે આ બાજુનો ભાગ, અને આનું નામ છે લોઅર કેલિફોર્નિયા. લોઅર કેલિફોર્નિયા, જો કેલિફોર્નિયા નામ આવે ને લોકોના મગજમાં એવું આવે દેટ કેલિફોર્નિયા એ કેલિફોર્નિયા એટલે કોનો પાર્ટ, યુએસનો પાર્ટ, પણ આ લોઅર કેલિફોર્નિયા છે. અને લોઅર કેલિફોર્નિયા એ કોનો પાર્ટ છે, તો કે ભાઈ મેક્સિકોનો પાર્ટ છે. રાઈટ, ઓકે, અને આ બાજુ તમને પ્રાપ્ત થશે મેક્સિકો પ્રાપ્ત થશે. રાઈટ, ઓકે, હવે અહીંયા તમને આ બંનેને છૂટી પાડતી અહીંયા તમને એક બે મળશે જેનું નામ છે અખાત મળશે જેનું નામ છે ગલ્ફ ઓફ કેલિફોર્નિયા. અહીંયા તમને મળશે ગલ્ફ ઓફ કેલિફોર્નિયા. બરાબર છે, આ બંનેને અલગ કરતી. રાઈટ, મેઇનલેન્ડ મેક્સિકો અને લોઅર કેલિફોર્નિયાને અલગ કરવાવાળું અહીંયા તમને લોઅર કેલિફોર્નિયા ગલ્ફ ઓફ કેલિફોર્નિયા તમને પ્રાપ્ત થશે. રાઈટ, અને બીજી તરફ તમે આવશો અહીંયા સમુદ્રી ક્ષેત્રની અંદર બેરિંગ સાગર કમ્પ્લીટ થશે. તો આ સાગરીય ક્ષેત્રની બહાર આપણે એક ચક્કર લગાવ્યું હતું. હવે અંદરની તરફ આપણે સૌથી પહેલાં આજે આપણે ચર્ચા કરીએ છીએ ઉત્તર અમેરિકા ખંડના મહત્ત્વના પર્વતોની. ચલો સૌથી પહેલાં આપણે પર્વતોની ચર્ચા કરીએ. આજે પર્વતોની અંદર તમને સૌથી પહેલાં અહીંયા એક પર્વત પ્રાપ્ત થશે જેનું નામ છે બ્રુક્સ રેન્જ. બ્રુક્સ, રાઈટ, સૌથી પહેલી પર્વતમાળા અહીંયા તમને પ્રાપ્ત થશે જેનું નામ છે બ્રુક્સ રેન્જ. બ્રુક્સ રેન્જની દક્ષિણમાં જ્યાં તમને આ અલાસ્કા લખ્યું છે એ જગ્યા પર, ત્યાં એક ઉચ્ચ પ્રદેશને તમે પસાર કરશો. બરાબર છે, તો એની સધન સાઇડ પર અહીંયા તમને બીજી એક પર્વતમાળા પ્રાપ્ત થશે, અને આ પર્વતમાળાનું નામ છે અલાસ્કા રેન્જ. અલાસ્કા, રાઈટ. સો સૌથી પહેલી પર્વતમાળા એ તમને પ્રાપ્ત થઈ બ્રુક્સ પર્વતમાળા. બ્રુક્સ પર્વતમાળાની સધન સાઇડ પર તમને બેરિંગ સાગરના તટને સમાંતર તમને પ્રાપ્ત થાય છે અલાસ્કા રેન્જ, અલાસ્કા પર્વતમાળા. હવે ત્યાર પછી અહીંયા પેસિફિક મહાસાગરના તટને સમાંતર કેનેડા અને યુએસ બંનેમાં વિસ્તારિત તમને પર્વતમાળા મળશે. જો છૂટા છૂટા અક્ષરોમાં લખ્યું હશે, ધ્યાનથી જોશો બરાબર, તો તમને દેખાઈ જશે આ બધી જ પર્વતમાળાઓ. રાઈટ, આ પર્વતમાળાનું નામ છે કોસ્ટ રેન્જ. કોસ્ટ રેન્જ, આ કોસ્ટ રેન્જની પૂર્વની અંદર તમને અહીંયા પ્રાપ્ત થાય છે એ પર્વતમાળાનું નામ છે કાસ્કેડ રેન્જ. હવે આ કાસ્કેડ રેન્જ, કાસ્કેડ, CASCADE, કાસ્કેડ, કાસ્કેડ રેન્જ, આ કાસ્કેડ રેન તમને કયા દેશમાં આવી ગયા, તો ભાઈ યુએસમાં આવી ગયા. કેસ્કેડ રેનની સધન સાઇડ પર તમને પ્રાપ્ત થાય છે, પૂછાઈ ચૂકેલી છે આપણી એક્ઝામમાં, જેનું નામ છે સિએરા નેવાડા. સિએરા નેવાડા પર્વત, રાઈટ. તો સિએરા નેવાડા પર્વતમાળા તમને કયા દેશમાં મળે છે, તો તમે કહેશો કે તમને યુએસમાં મળે છે. આ બધી જ પર્વતમાળાઓ ઉત્તર અમેરિકા ખંડમાં છે. સૌથી પહેલાં મળી બ્રુક્સ, પછી મળી અલાસ્કા, પછી મળી કોસ્ટ, પછી મળી કેસ્કેડ, પછી મળી સિએરા નેવાડા. હવે ઉત્તર અમેરિકા ખંડની એવી પર્વતમાળા કે જેની તુલના ભારતના હિમાલય પર્વતથી બનાવટના આધારે નહીં, ક્રમના આધારે, નવી અને જૂનીના આધારે, એટલે અમેરિકાની અંદર આ પર્વતમાળા સૌથી નવી બનેલી પર્વતમાળાની અંદર કન્સિડર થાય છે. તો આ પર્વતમાળા જેને આપણે કહીએ છીએ રોકી રેન્જ, ધીસ ઇઝ રોકી, રાઈટ. સો રોકી રેન્જ, રોકી પર્વતમાળા,
આ રોકી પર્વતમાળા આપણી એક્ઝામમાં 2-3 વખત પૂછે ચૂકેલું છે કે આ રોકી પર્વત તમને કયા દેશમાં જોવા મળે છે, કયા ખંડમાં જોવા મળે છે, તો ઉત્તર અમેરિકા ખંડમાં. કયા દેશોમાં મળે છે, તો 2 દેશો તમને જોવા મળે છે, એક કેનેડા અને બીજું યુએસ, બંને દેશોમાં તમને જોવા મળે છે, રાઈટ. અને છેલ્લી આ બાજુની અંદર અહીંયા છેલ્લી એક પર્વતમાળા છે, આ બધું તમને પ્રાપ્ત થશે, રાઈટ. અને આ પર્વતમાળાનું નામ છે દેટ ઇઝ માઉન્ટ મિકેનલી, મિકેનલી રેન્જ, રાઈટ. સોરી, અહીંયા મિકેનલી તો આનું શિખર છે, રાઈટ. આજે લખી બંધ કર્યું. આ પર્વતમાળાનું નામ તમને જોવા મળે છે માઉન્ટ મિકેન્ઝી. મિકેન્ઝી અહીંયા નદી પણ છે, મિકેન્ઝી રિવર, રાઈટ. સો આ અલાસ્કા, જે હમણાં બોલ્યું તો મિકેનલી એ અલાસ્કા પર્વતનું સૌથી ઊંચું શિખર છે, જેનું રાઈટ નામ હાલની અંદર જેને માઉન્ટ ડેનાલી પણ કહેવાય છે, રાઈટ. સો અહીંયા તમને મિકેન્ઝી પર્વતમાળા પ્રાપ્ત થશે, રાઈટ. સો મેં તમને આના પહેલાંના લેક્ચરની અંદર એવું કીધું હતું, યાદ કરો, કે આપણે ઉત્તર અમેરિકા ખંડ ચલાવીશું, ત્યાં તમને બધી પર્વતમાળાઓ કહીશું. આ એ વાયદો પહેલાં તો પૂરો થયો, રાઈટ. અને આ જે ઉત્તર અમેરિકા ખંડની અંદર આ તમામ પર્વતમાળાઓને કહેવામાં આવે છે વેસ્ટર્ન કાર્ડિલેરા. જોઈ લેજો એ લેક્ચરની અંદર, કાર્ડિલેરા કોને કહેવાય છે, રાઈટ. સો અલગ અલગ પર્વતમાળાઓનો જે સમૂહ છે, પ્રકાર અને બનાવટના આધારે, તો આને વેસ્ટર્ન કાર્ડિલેરા કહીએ છીએ, રાઈટ. એવી જ રીતે તમને અહીંયા પ્રાપ્ત થશે આ જગ્યા પર ઉત્તર અમેરિકા ખંડની, તમે અરવલ્લી કહી શકો, કારણ કે અરવલ્લી જેટલી જ જૂની છે. આ પર્વતમાળાનું નામ છે એપ્લેશિયન પર્વતમાળા, માઉન્ટ એપ્લેશિયન, એપ્લેશિયન પર્વત, બરાબર. ઓકે, સો આ છે એપ્લેશિયન પર્વતમાળા, રાઈટ. સારું, સો હોપફુલી તમને એક સમુદ્રી ક્ષેત્રની યોગ્ય માહિતી પ્રાપ્ત થઈ છે, અને સાથે સાથે ઉત્તર અમેરિકા ખંડની અંદર અહીંયા તમને પર્વતોની આપણે જાણકારી પ્રાપ્ત કરાવી છે, રાઈટ. આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અહીંયાથી થોડુંક આગળ ફર્ધર તમને ઇન્ફોર્મેશન આપીશું. ઉત્તર અમેરિકા ખંડની અંદર આ એક બેઝિક માહિતી હતી, આનાથી ફર્ધરના લેક્ચર્સની અંદર આપણે આને આગળ એક્સટેન્ડ કરીશું, રાઈટ. સો હોપફુલી તમને આ સમજમાં આવ્યું હશે. ત્યાં સુધી એક પ્રિપેરેશન તમે શરૂ કરી દો, કે એટલાસ લઈ અને આ બધી વસ્તુઓ તમે એક વખત જોશો તો તમને ખબર પડશે કે આ કેવી રીતે જાય છે. ઓકે, સો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ, કે જેથી કરીને મને વધુ અને વધુ વિડીયોઝ બનાવવાની, તમારા માટે વિડીયોઝ બનાવવાની એક એનર્જી મળતી રહે, રાઈટ. થેન્ક યુ સો મચ.